સુરતની કાપોદ્રા પોલીસ મોબાઈલ સ્નેચિંગ અને ઘરમાંથી મોબાઈલ ચોરી કરતા એક જુવેનાઇલ સહિત 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા, જેમની પાસેથી 16 જેટલા ચોરીના મોબાઈલ કબજે કરવામાં આવ્યા. સાથે જ તેની પાસેથી એક મોટરસાઇકલ મળીને કુલ 1.54 લાખનો મુદ્દામાલ કબજે લઈને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાહદારી હોય કે બાઇક પર જતા લોકોને ટાર્ગેટ કરીને આરોપીઓ મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગી છૂટે છે. ત્યારે આવા જ કેટલાક આરોપીઓને પકડી પાડવા કાપોદ્રા પોલીસને સફળતા મળી હતી. સુરતની કાપોદ્રા પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી કે આરોપીઓ પાસે ચોરીના મોબાઈલ ફોન છે, જે આધારે વરાછા વિસ્તારમાં આવેલ કમલ પાર્ક સોસાયટીમાંથી એક જુવેનાઇલ સહિત 5 જેટલા આરોપીઓને પકડી પાડ્યા, જેની પોલીસ મથક લાવીને પૂછપાછ કરતા તેમની પાસેથી 16 જેટલા ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપીઓ રાહદારીઓને ટાર્ગેટ કરીને મોબાઈલ સ્નેચિંગ કરતા હતા, સાથે જ ઘરફોડી, ચોરી, ચેઇન સ્નેચિંગ પણ કરતા હોય ત્યારે એક જુવેનાઇલ સહિત 5 આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, નશાના રવાડે ચડી ગુનાઓ આચરતા હોય છે, જેમાં એક આરોપી બાળ કિશોર છે. જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે ચોક્કસ કહી શકાય કે જે રીતે સતત મોબાઈલ સ્નેચિંગના બનાવો બની રહ્યા છે અને યુવાનો નશાના રવાડે ચડીને ચોરી કરી રહ્યા છે. કાપોદ્રા પોલીસે આવા 5 આરોપીઓને પકડી પાડ્યા, જે આરોપીઓ વરાછા, પૂણા, ઊંધના અને સરથાણા વિસ્તારમાં ચોરીને અંજામ આપતા હતા. હાલ તો આરોપી પાસેથી 26 જેટલા ચોરીના મોબાઈલ ફોન, એક બાઇક મળીને કુલ 1.54 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં મોબાઈલ સ્નેચિંગ તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓ વધી રહેલ હોય, જે અનુસંધાને મેરબન પોલીસ કમિશનર સાહેબ શ્રી અજય તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી માલ સાહેબ તથા ડીસીપી જોન 1 ભક્તિ ઠાકર સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી MB વાછાણી સાહેબ તથા કારગિલ બીટના PSI શ્રી PG ડાવરા તથા તેઓના સ્ટાફના માણસોને પોતાના અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાંથી કુલ 5 આરોપીઓની તેઓએ અટકાયત કરેલ, જે પૈકી 1 આરોપી જુવેનાઇલ છે અને તેઓ પાસેથી કુલ 16 મોબાઈલ અને 1 મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને જે જુવેનાઇલ છે તેનો પણ પોતાનો ગુનાહિત ઇતિહાસ છે. આ આરોપીઓ મોબાઈલના સ્નેચિંગ તથા ચેઇન સ્નેચિંગ તેમજ ઘર જો ખુલ્લા હોય તો ઘરમાં પ્રવેશ કરી અને મોબાઈલ ચોરીની ટેવ ધરાવતા હોય તેઓ વિરુદ્ધ ધોરણસરની તપાસ હાલમાં ચાલુ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.